અરે બાપ એવી આયુને યાદ કરતા હોય, અમારી ખોડિયારને યાદ કરતા હોય, મોગલને યાદ કરતા હોય, પણ કેવી જગદંબા બાપ, કેવી જગદંબા બાપ, કેવી જગદંબા બાપ. સાંભળજો માં પણ જાગી હે દેજો માડી જવા અરે રે દેદી ખલક આખામાં ખોડિયા રે ખલક આખામાં એ ખોડિયા એ ખોડિયા ચીઠી મોકલે એ વળી વાસ જે મુજા નવ ઘડવી પણ મને સીધમાં એ રોટી જદી સુમરે મને સીધ મારે સીધ મારે સુમરે રોટી માં એ મને સીધ માં આજ સિંધમાં હે રોટી દેદી સુમરે મને તો હાલવા નો દે હમીર હાલવા નો દે એ હમીર 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 જાહલ ચિઠ્ઠી મોકલે અનવળી વાસ જે મુજાનવ ઘાણવી એ પણ મન સિંધમાં રોકી જેદી સુમરે એ મને હાલવા નો દે હમી ટૂંકમાં વાત કરું સોરઠની માલ બેમ કહેવાય સાત દકાળી મહેલ કાળ પડ્યો છે બાપ પુરુષ છોડે પોતાની પ્રેમ દા કાતો જમીનની છોડે બાળ પછી પીવા મળે નહીં પાણી ખાવા મળે નહીં ખોરી જાય એવા તેરિયા દુષ્કાળમાં બેન જાહલ પોતાનો માલ ઢોર લઈ અને સિંધ મલકની માલપા જાય સિંધનો સુમરો બેન જાહલના રૂપમાં ગાંડો બની અને બેનને કેદ કરે લોહીના સંબંધ નથી સાહેબ દૂધના સંબંધ છે અને એવા ટાણે બેન જાહલને પોતાના ભાઈને સંદેશો પહોંચાડવા માટે નથી કોરો કાગળ નથી પેન સુંદડીનો શેડો ફાડી દાંતથી આંગળી કછોડી રુધિર કહેતા લોહી કાઢી અને બેન જાહલ આપણા જૂનાણાના ધણી રા નવઘણને સંદેશો પહોંચાડે સાહેબ આહા છ મહિનાની ઓધી આપી છે છ મહિના આડા ત્રણ દિવસ બાકી છે અને એમાં એમ કહેવા હોય આપણા જૂનાણાના ધણી રા નવઘણને આ સંદેશો મળે સંદેશો વાંચી અને તેર તુંગા લશ્કર તૈયાર કરી અને પોતાની બહેનની વારે જવા માટે નીકળી જાય સાહેબ અને એવા ટાણે ભગવતી વરૂડી આઈ ખોડિયા રાગર આવી અને પોતાની પાઘડી ઉતારી અને ભગવતીને પ્રણામ કરે પછી મામા હોય મા હોય પણ એને મસ્તક નમાવી અને પ્રણામ કરો એટલે એ સંકટ સમયે આવે આવે ને આવે હો બાપ જામ ખંભાળિયા પાસે ચલાયા અને ચલાયાનો લંઘો ચારણ લખે સાહેબ કે અરજી કરો એટલે ભગવતી હોય ભગવાન હોય આવે આવે ને આવે હો બાપ શું કહે આપણા જૂનાણાના ધણી અરજી કરી બાપ માને આજ અરજી સુણીને યા હે એ મામા અમારો હાજરે સુણીને યા આવતા તારે હે મારો હાજરે સુણીને યા
સીધાવતા તારે માં ખમકારી હો ખોડલો માં એ હો માતાજીને લડી લડી લાગ્યો છે ભાઈ લડી લડી લાગ્યો છે પણ પછી હેતથી ભગવતી બે હાથને જેદી લાંબા કરી નવઘણના વારણા લેતી બાય વારણા લેતી બાય પણ તેરી બાપ વરુડી બનીને આય આવતા તારે મળી વરુડી બનીને આય આવતા તારે માં ખમકારી હો ખુડલ માં એ હો બિરદારી હો એ ખુડલ
જાજો મારો બાપ બેસી જાજો બધા ભેગા બાબા કાળિયા ઠાકર નો જન્મ થયો છે સાહેબ શ્રીમદ ભાગવત કથામાં જેનો ઉલ્લેખ બાપુ આપણને બધા સમજાવે છે પણ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળની માલબાર રહી લીલા કરી અને મારો તમારો ઠાકર નીકળી જાય અને એ પોતાનું બાળ લીલાની ઘટનાની વાત 11 વર્ષ અને 52 દિવસ ગોકુળની માલબાર રહી અને કાળિયો ઠાકર નીકળી જાય એ ટાણે પોતાના કાકા અખરૂડજી રથડો લઈ અને તેડવા માટે આવે સાહેબ અને એ વખતે આ લોકગીત ગવાણેલું મારે ગાવું છે આજ કૃષ્ણ પરમાત્માનો જન્મ થયો છે એટલા માટે કથાની માલપા આરા ધામના આંગણે મારા મામા સરકારના આંગણે કેવું બાપ હા સ્વર્ગના લોક બધાય છે યતિ કુળા સ્વર્ગના લોક બધાય છે યતિ કુળા લીલો છે રંગનો છોડ રંગમાં ભોળા